Si mata di hati mikro menjama tapi paling jiwa sara dari kalian usah mas toto gak toto anu itu usah mana mana lewo aku juga tiga nak kewai usah dari kenawa jiwamu lupa oke usah mana orang yang sedih kai aku juga tiap ini pemikir bos kucing dalam kebaca kita sembur mati basi bukan kai ani pani beras rupai kai ani yogurt filter kai અને એનો વસાર પડે છે તોનો લાભ લેવો બરાબર એટલે ભૂલ્યા વગર વરસાદ આવે તો નાવ હું જાઉં એક સદી થઈ જશે કોરોના થઈ જાય અમુકમાં કોરોના જાય એને આપણે ધોરણ 10 ની અંદર દ્વિઘાત સમીકરણ ચેપ્ટર ચલાવ્યું છે એમાં ગઈકાલે છેલ્લે આપણે પૂર્ણવર્ગ પદાવલીની રીત નિરીક્ષી ગાડા આજે હવે આ ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ પી ટોપિક કે જે વેચર સુરેખ સમીકરણ સૂત્રની મદદથી તેના બે રીત મળ્યો આપણે માત્ર કુલ ત્રણ રીત આવી હતી પહેલી અવયવ પરની જે આપણે શીખા ત્રણના ચાર પરની રીત પછી આપણે શીખા પૂર્ણવર્ગ પદાવલીની એમાં અંતિમ પદ શોધતા હવે અત્યારે તમારી પાસે જે શીખવાડું છું એ સૂત્રની મદદથી એનો ઉકેલ મેળવો તો પહેલી વસ્તુ કે પરીક્ષાની અંદર રકમમાં સ્પષ્ટતા કરી હોય સૂત્રની મદદથી ઉકેલ મેળવો તો જ આ રીતનો ઉપયોગ કરવાનો પણ આ રીત તમારા માટે મોસ્ટ ટાઈમની છે એની પહેલા સૂત્ર સમજી લો સૌપ્રથમ આ સૂત્રની અંદર હું આ દર વખતે બહુચક કહું છું પણ બહુચક નહીં આનું નામ છે વિવેચક શું નામ છે વિવેચક અને ડી પણ કહેવાય ઘણા આલ્ફા પણ કહે છે ઘણા ત્રિકોણની સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે આપણે વિવેચક સૌપ્રથમ પહેલા ડી મેળવવું પડશે એનું સૂત્ર આવશે ડી સ્ક્વેર માઇનસ 4એસી એનું મુખ્ય સૂત્ર છે આ ગમે તે દાખલા તમારી સામે ત્રણ દાખલા છે એ ત્રણ દાખલા આપણે એ રીતે ગણવાના છે તો સૌપ્રથમ પહેલા વિવેચક ડી મેળવવાનું જો વિવેચક ડી છે તમને ત્રણ સ્વરૂપમાં જોવા મળશે પહેલો કે માનો કે શૂન્ય મળ્યો આનું તમે રકમ મૂકી a એટલે x સ્ક્વેર નો સબગુણક b એટલે x નો સબગુણક c એટલે અચલ પદ આ કિંમત આની અંદર મૂકીને એનો જવાબ જો શૂન્ય આવે તો તેના 2b વાસ્તવિક અને સમાન હોય આ વસ્તુ હંમેશા યાદ રાખવાનું રહેશે આના અંદર ગણતરી ખાલી જગ્યાઓ આગળ તમને શીખવાડીશ કે ડાયરેક્ટ તમને હું એક સમીકરણ આપ્યું હશે અને એમ કીધું છે કે ના બે બીજ વાસ્તવિક અને સમાન મળતા હોય તો તેના બીજ શોધો તો એનો મતલબ એમ કે વાસ્તવિક અને સમાન ક્યારે મળે કે જ્યારે વિવેચકનું સાતરૂપ આપણને શૂન્ય મળે ત્યારે હવે બીજો વિવેચક છે એ તમને માનો કે પ્લસ મળ્યો d is equal to કોઈ રકમ તમને પ્લસ મળી ગમે તે રકમ પ્લસ મળી તો તેના d બીજ વાસ્તવિક અને અસમાન મળશે આ યાદ રાખવાનું છે જો શૂન્ય આવે તો વાસ્તવિક અને સમાન અને જો પ્લસ આવે તો વાસ્તવિક અને અસમાન હવે જો વિવેચક ઋણ મળ્યો તો તો તમારે આગળ દાખલો ગણવાનો નથી તો બી અસ્તિત્વ ધરાવતા નથી ક્યારે જ્યારે વિવેચક d નું તમે સાદરૂપ આપો અને એનો જવાબ જ્યારે ઋણ આવે ત્યારે આગળ બીજ અસ્તિત્વ ધરાવતા નથી આગળ દાખલો તમે ગણી શકતા નથી આ વિવેચકની ત્રણ શરતો છે કે વિવેચક d મેળવો ત્યારે તમારે પહેલા લખી નાખવાનું જો વિવેચક શૂન્ય આવે તો એના બે બીજ કેવા મળશે વાસ્તવિક અને સમાન બોલો કેવા વાસ્તવિક અને સમાન જો વિવેચક કોઈ ધન સંખ્યા મળે તો તેના કેવા બે બીજ મળશે વાસ્તવિક અને અસમાન મળશે જો વિવેચક ઋણ આવતો આવે દાખલો ગણવાનો રહેશે નહીં હવે વિવેચક મેળવ્યા પછી તમારી પાસે બે આવશે આને કહેવાય છે આલ્ફા આનું સૂત્ર આવશે માઇનસ બી પ્લસ અંદર ડેલ્ટા અપોન ટુ એ અને બીજું સૂત્ર આવશે બીટા માઇનસ બી માઇનસ અંદર ડેલ્ટા અપોન ટુ એ સૂત્ર બહુ સરળ છે અહીંયા આલ્ફામાં ડેલ્ટા છે અને ડેલ્ટા પણ કહેવાય છે વિવેચક પણ કહેવાય છે કે અહીંયા પ્લસ આવે અહીંયા માઇનસ આવે આટલો સૂત્ર આમાં ફેરફાર આવશે
સૂત્રના બીજ મળ્યો જે સૂત્ર શબ્દ ઉપરાય ત્યારે તમારા આ પદ્ધતિમાંથી પસાર થવાનું આવશે તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ એટલે આપણેની કિંમત મેળવી a એટલે x ના વર્ગનો સહગુણક એટલે 3 b એટલે x નો સહગુણક એટલે -5 અને c બરાબર 2 a એટલે x ના વર્ગનો સહગુણક b એટલે x નો સહગુણક c એટલે આપણી ભાષામાં વાંઢો અચલ પદ હવે પહેલા આપણે વિવેચક મેળવશું b is equal to b square minus 4ac b square એટલે minus 5 નો વર્ગ 4 1 3 c 2 5 નો વર્ગ કેટલો થાય 25 4 2 12 12 2 24 25 માંથી 24 જાય તો કેટલા વધે 1 એટલે એનો મતલબ એમ કે અહીંયા b બરાબર તમને કેવી સંખ્યા મળે જો તો શૂન્ય મળે પ્લસ મળે કે માઈનસ મળે પ્લસ મળે તો તેથી તેના બે બી વાસ્તવિક અને અસમાન મળશે તમારા પ્રેક્ટિસની અંદર ચોપડીની અંદર આવી કોઈ જગ્યાએ સ્પષ્ટતા નથી કરી પણ આવી સ્પષ્ટતા જ્યારે તમે પરીક્ષા પેપરની અંદર લખો એટલે પેપર જોવાવાળાને તમારી ઇમ્પ્રેસ પડે કે નહીં છોકરાને આ માહિતી છે આના વિશે માહિતી છે આ વિદ્યાર્થી આના વિશે ભણ્યો છે તો હોશિયાર છે તો બીજા કોઈ દાખલામાં જો તમારી માઇનસ પ્લસની નાનામાંની કોઈ ભૂલ થઈ હોય અને આખો દાખલો સાચો તો તમે માર્ક મળવાની સંભાવના રહે એટલે દર વખતે આપણે આ લખશું જેવો વિવેચક મળે જો શૂન્ય મળે તો તેના બે બીજ વાસ્તવિક અને સમાન જો ધન મળે તો તેના બે બીજ વાસ્તવિક અને અસમાન હવે આપણું પહેલું સૂત્ર છે આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ અંડર રૂટ વિવેચક એટલે કે ડેલ્ટા અપોન ટુ એ તો માઇનસ ના માઇનસ ચલો બી કોણ છે માઇનસ માં જો સમજો આ માઇનસ છે ઈ સૂત્રના છે પાછો બી આપણી પાસે કેવો છે માઇનસ છે પ્લસ અંડર રૂટ ડેલ્ટા એટલે કે વર્ગમૂળ માં 1 છેદ માં 2 એ બરાબર કેટલા છે 3 ચલો સાદો આપી દીધો ઓછો છે વત્તા 1 નું વર્ગમૂળ શું ની રહે 1 2 2 6 5 ની 6 અહીંયા લઈ લીધા 6 ના છેદમાં 6 તો 6 એકા 6 તો આનું બીજ કેવું મળ્યું આપણને 1 મળ્યું હવે એની રીતના આપણે મેળવશું બીટા બીટાનું સૂત્ર છે માઇનસ બી માઇનસ અંડર રૂટ ડેલ્ટા અપોન ટુ એ તો માઇનસ માઇનસ 5 માઇનસ વર્ગમૂળમાં 1 2 એની જગ્યાએ 3 ઓછે ઓછે વત્તા 1 નું વર્ગમૂળ 1 છેદમાં 2 કેરી 6 હવે 5 એક જાય તો કેટલા વધે 4 ના છેદમાં 6 હજી ગણિતનો નિયમ છે કે જ્યાં સુધી તેનો અતિસંક્ષિપ્ત રૂપ અપાત હોય ત્યાં સુધી આપવું પડે તો 2 2 4 2 3 6 તો આનો મને મળ્યો બીજું સ્વરૂપ મળ્યું 2 તૃતીયાંશ અને પહેલો બીજ પહેલું સમીકરણ મને મળ્યું 1 તો જો તો અસમાન મળ્યા આ બે સરખા છે નથી ને તો નક્કી કે તેના બે બીજ વાસ્તવિક અને અસમાન મળે અને આ બેના છેદમાં 3 છે સમજાણો આખો દાખલો કમ્પ્લીટલી મને ઘરે બધો દાખલો અને આ સૂત્ર બધું ભરી પાટીવાળમાં લખવાનું છે અને મને મોકલવાનું છે ઓકે ચલો નેક્સ્ટ બીજા દાખલામાં જઈએ ફરીથી a બરાબર 1 b બરાબર 4 c બરાબર 5 પહેલા આપણે બહુચક સોરી વિવેચક મેળવશું b is equal to b square minus 4ac 4 નો વર્ગ 4 a બરાબર 1 c બરાબર 5 ચોકે ચોકે 16 4 5 20 તો 16 માંથી માઇનસ 20 જાય તો કેટલા વધે માઇનસ 4 એટલે જવાબ આવ્યો ઋણમાં તો ત્રીજો નિયમ છે કે જો d બરાબર માઇનસ આવે તો આગળ દાખલો તમે ગણી શકતા નથી એટલે એનો મતલબ તમારે એમ લખવું પડે આ સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી કેમ ભાઈ કોઈ જો હોશિયાર વિદ્યાર્થી હોય તો એના મનમાં એવો પ્રશ્ન ઉભો થવો જોઈએ કે સાહેબ માઇનસ આવે તો કેમ દાખલો આપણે ન ગણી શકી કારણ કે આ બી છે તમારે રૂટમાં મૂકવાનો છે વર્ગમૂળમાં મૂકવાનો છે અને એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ક્યારેય માઇનસનું વર્ગમૂળ નહીં
તમારો વર્ગમૂળ ની અંદર કોઈ રકમ માઈનસ મુકાતી નથી એટલે તમારો દાખલો આપણે સાચું આપી શકશો નહીં તકો પડ્યો સમજાણો બાપુ ડન ચલો નેક્સ્ટ એ બરાબર કેટલા 2 અહીંયા ઘણા વિદ્યાર્થી કા તો માઈનસ 2 લેશે અને કા તો વર્ગમૂળ માં 2 લેશે આપણે 2 લેવાના છે x નો સહગુણક છે -2 √2 અને c બરાબર 1 ચલો પહેલા ભૂગોચક અલા વિવેચક મળી લઈ b² -4ac તમે તારક મહેતામાં જોજો ઓલો જેઠાલાલ આવે તો ઓલો કેવું નામ છે મિસ્ટર કોની સાળું નામ કેલો નહીં 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 હારું નામ હું યાર એક મિનિટ યાદ છે ચાલુજી પાંડેજી દર વખતે વિજેતા પોલીસ વાળાને એમ એમ ચાલુજી કહી દે એમ દર વખતે અમારે આ વિવેચકને ભૂલમાં ભૂગોચક બોલાય છે બોલી ચાલુજી ઇન્સ્પેક્ટર પાંડેજી એમ વિવેચક ભૂગોચક અલા ભૂગોચક ને વિવેચક ચલો બી સ્ક્વેર છે એટલે માઇનસ બે વર્ગમૂળમાં બે કૌંસ ઉપર વર્ગ ચાર એ બરાબર બે સી બરાબર એક હવે આનું સાદું તમે કઈ રીતે આપશો તો જો યાદ રાખો કે પહેલા અહીંયા માઇનસ 3 છે એનો વર્ગ શું થઈ ગયો પ્લસ 4 તમને અગાઉ એક નિયમ વર્ષો વાક્ય પડ્યો છો કે જ્યારે વર્ગમૂળની માંથી વર્ગ આવે ત્યારે 2 નીકળી જાય એટલે અહીંયા વર્ગમૂળ નીકળી જશે અને વર્ગ એટલે ખાલી કેટલા વધ્યા 2 એટલે 4 ગુણ્યા 2 એટલે 4 ગુણ કેટલા થયા 8 જવાબ સાચો બાપુ અહીંયા તમને સાઈડમાં આપી દઉં છું અહીંયા 2 વર્ગ 4 વર્ગમૂળ 2 નીકળી ગયા 2 4 ગુણ્યા 8 માઈનસ 4 ગુણ્યા 8 8 માંથી 8 ગયો એટલે બહુચક અલા વિવેચક કેવો મળ્યો 0 તો તેથી તેના 2b વાસ્તવિક અને સમાન મળશે ચલો આપણે ચેક કરી લઈએ કે ગણિત કે છે સાચું છે કે ખોટું એનું સૂત્ર આવશે આલ્ફા પાઠ્યપુસ્તકની અંદર તમને સૂત્ર નથી આપ્યું સીધો x કરી નાખ્યું છે હકીકતમાં આ જૂનો કોર્સ છે પણ વેલિડ ગણાય છે ગણતરી ની છે બધું નું ઈ છે પણ નવા કોર્સ ની અંદર તમને આલ્ફા ને બીટા ને કીધું ખાલી x કીધો છે સૂત્ર ઈ નું છે તમે જોઈ લેજો બરાબર ચલો માઈનસ b પ્લસ કરો ડેલ્ટા અપોન 2a ચલો માઈનસ શું શું હતું અહીંયા માઈનસ 2 √2 બરાબર પ્લસ અંદર ડેલ્ટા શું આવ્યો 0 છેદમાં 2 a બરાબર કેટલા છે 2 તો આ 0 તો કાઈ ઘરી લખવાના નથી એટલે 2 2 4 વર્ગમૂળમાં 2 છેદમાં 2 2 4 અહીંયા 4 4 તમે ઉડાડી શકો છો એટલે શું હોય તો વર્ગમૂળમાં 2 આ પહેલો આપણો જવાબ મળી ગયો ઓકે ડન સમજાણું સોરી અહીંયા થોડી ભૂલ થઈ ગઈ મારાથી તે બહુચક થઈ ગયું અહીંયા ઓછી ઓછે વત્તા થાય છે વર્ગમૂળમાં 2 છેદમાં 2 2 4 તો 2 2 4 વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 હવે પાછા ભૂલે તો કે આ નો જવાબ એ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 2 હવે સૂત્ર આવ્યું બીટા બીટા નું સૂત્ર છે માઇનસ બી માઇનસ અંદર ડેલ્ટા અપોન 2a તો માઇનસ માઇનસ 2 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 0 છેદમાં 2 a બરાબર 2 અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જશે 2 વર્ગમૂળમાં 2 છેદમાં 2 2 4 2 2 4 વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 જો તેના 2 બીજ કેવા ગયા સમાન જ ગયા ને તો સમજાવું કે કે તમે ત્રણ દાખલા એવી રીતના લીધા છે કે પહેલા નું ધન મળ્યું તેના 2 બીજ કેવા ગયા વાસ્તવિક અને અસમાન ઋણ મળ્યું તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી જો વિવેચક શૂન્ય મળ્યો તેના 2 બીજ તમને કેવા મળ્યા સમાન મળ્યા આ તળેટમ દાખલા ગણી અને મને તમારે જેવું હોમવર્ક પડે એ મારે હોમવર્ક જોશે આજે હોમવર્ક હું ચેક કરવાનો છું આ તો આપણે મળીએ